નમસ્તે બાળકો આજે આપણે ભણીશું ગુજરાતી ધોરણ પાંચ પાઠ દસ ભૂલની સજા તેના લેખક છે પ્રકાશ લાલા પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે બાળપણથી જ તેમના સત્યનિષ્ઠા પ્રામાણિકતા ખેલદીની જેવા જીવન મૂલ્યો જોવા મળે છે પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે તે આપણે પાઠમાં જોવાનો છે અહીં ત્રણ દ્રશ્યો આપેલા છે તેમાં આપણે જોઈએ દ્રશ્ય એક તો જોઈએ આપણે સ્થળ છે શાળાનો ટીચર્સ રૂમ અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે લખે છે વગેરે બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા તો કે શાળાનો ટીચર્સ રૂમ છે ત્યાં બે ત્રણ શિક્ષકો વાતો કરે છે લખે છે તે પોતાનું કામ કરે છે અને બાળક ત્યાં અંદર એક બાળક જે વિદ્યાર્થી અબ્રાહમ લિંકન ત્યાં રૂમમાં પ્રવેશે છે અંદર જાય છે લિંકન કહે છે મે આઈ કમ ઇન સર તે શિક્ષકને કહે છે હું અંદર આવું શીખ સર શિક્ષક યસ શિક્ષક ઉછેર જઈને કહે છે કે હા અરે લિંકન તું આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ લિંકન મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે ત્યારે લિંકન કહે છે કે હું મહેનત કરું છું અને તમારું માર્ગદર્શન પણ મળે છે શિક્ષક વેરી ગુડ શિક્ષક કહે છે ખૂબ સરસ મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે લિંકન જી લિંકન કહે છે હા શિક્ષક તારા મા બાપ લિંકન તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ આ લિંકન આગળ કશું જ બોલતા નથી અને કહે છે કે હું ભણું છું તેનો તેને ખર્ચ પર પરવડે તેમ નથી એટલે કે તેને પૈસા તેની પાસે પૂરતા નથી એટલે હું પોતે જ કામ કરું છું શિક્ષક સમજી ગયો હમ તારા જેવા પરિશ્રમી પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે શિક્ષક કહે છે કે હા હું સમજી ગયો છું પરિશ્રમ પ્રિય એટલે કે મહેનતું કે તારા જેવા મહેનતુ વિદ્યાર્થી માટે મને તો ગર્વ છે લિંકન થેન્ક યુ સર મારે લિંકન છે એ કહે છે કે થેન્ક યુ સર આભાર માને છે એનો પછી મારે એટલું બોલીને તે આગળ અટકી જાય છે અચકાયને શિક્ષક નિશંકોચ જે કહેવું હોય તે બોલ તારે જેના શિક્ષક છે એ કહે છે કે કંઈ પણ સંકોચ રાખ્યા વગર તારે જે કહેવું હોય તે મને કહે ત્યારે લિંકન કહે છે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે તો આપે મને બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા લિંકન લિંકન કહે છે કે કા કાલે ક્લાસરૂમમાં તમે જે મને પાઠ શીખવ્યો હતો તેના વિશે મને વધુ જાણવાની ઈચ્છા થઈ છે કે તમે બીજી કોઈ ચોપડી હોય તો મને વાંચવા માટે આપો શિક્ષક વચીને આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીની પુસ્તક આપીને મને આનંદ થશે ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે શિક્ષક છે એ પોતાના ખાનામાંથી ચોપડી કાઢીને આપે છે લિંકન આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ ત્યારે લિંકન કહે છે કે આભાર આભાર સાહેબ બે ત્રણ દિવસમાં હું તમને ચોપડી પાછી આપી દઈશ ત્યારે શિક્ષક કહે છે ઉતાવળ નથી વાંચીને પછી આપજે ત્યારે તેના શિક્ષક એ કહે છે કે મારે કઈ જ ઉતાવળ નથી તું નિરાતે વાંચીને આપજે લિંકન ઊભો થઈને થેન્ક યુ સર થેન્ક યુ શિક્ષક કહે છે ખૂબ પ્રદ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર ત્યારે શિક્ષક કહે છે બેટા ખૂબ જ આગળ વધ લિંકન ઊભા થતા ઓકે સર બાય લિંકન જાય છે હવે શિક્ષક યસ હા સારું તો હવે આવજે અબ્રાહમ લિંકન વિદાય લે છે હવે આપણે જોઈએ દ્રશ્ય બે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર રાતનો સમય ઘડિયાળનો ટીકટીક અવાજ લિંકન સુતા સુતા શિક્ષકે આપેલા પુસ્તક વાંચે ઊંઘ આવતા ઊંઘી જાય પુસ્તક છાતી પર છે પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે સંગીત મોર્નિંગ ટ્યુન લિંકનની આંખ અચાનક ખુલે છે જે અબ્રાહમ લિંકન છે એનું ઘર છે ઘડિયાળનો ટીક ટીક અવાજ આવે છે ત્યારે જે શિક્ષકે પુસ્તક આપ્યું છે એ વાંચતા વાંચતા લિંકન ઊંઘી જાય છે હું જોઈએ આગળ લિંકન ઓહ સવાર પડી ગઈ પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ આમ તેમ જોઈ અરે ચોપડી ક્યાં જે લિંકન કહે છે કે આ પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તે પણ મને ખબર ન રહી અને તે આમ તેમ ચોપડી ગોતે છે ને કહે છે કે અરે ચોપડી ક્યાં ગઈ તે પોતે ખાટલામાં શોધે છે ભીત પાછળથી નીચેથી તરફ મળે છે તે ચોપડી છે એ ખાટલામાં જોવે છે પરંતુ ભીત દીવાલ હતી ઘરની દીવાલ તેની નીચેની તરફથી મળે છે અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે બારી બહાર જુએ બાપરે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે આ લિંકન છે એની ચોપડી પલળી ગઈ અને તદ્દન ખરાબ થઈ ગઈ છે અને તે બારીની બહાર જુએ છે તો એને મોઢામાંથી શબ્દ નીકળી જાય છે બાપરે કે રાત્રે તો વરસાદ પડ્યો છે હમ અહીંથી વાછટ આવવાને લીધે જ પુસ્તક પલળી ગયું ત્યારે તેને થાય છે કે અહીંથી આ બારીમાંથી વાછટ વાછટ એટલે કે વરસાદની ઝીણી છાટ આવવાને લીધે જ તેનું પુસ્તક પલળી ગયું છે પુસ્તક આમ તેમ જોવે છે જે પુસ્તક છે તેને બધી બાજુ જોવે છે ઓહ હવે સરને હું શું જવાબ આપીશ ત્યારે લિંકન કહેતો અરે રે હવે હું સરને શું જવાબ આપીશ ચોપડી તો પલળી ગઈ છે મારી રૂમમાં આટા મારે પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ કરે છે રૂમમાં આમ તેમ તે લિંકન છે એ આટા મારે અને મનમાં અને આત્મસંઘર્ષ એટલે કે મનમાં ને મનમાં પોતે વિચારે છે કે હું સરને શું જવાબ આપીશ મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને આપી શકું શું કરું જૂઠું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું ના એના કરતા એમ જ કહું રસ્તામાં પડી ગયું ચાર લિંકન છે એને બધા વિચાર આવે છે કે હવે હું સરને શું જવાબ આપીશ કે તેને કહું કે તેની પાસે ખોટું બોલું કે તેને કહું કે પુસ્તકોએ છોડી ગયું કે પુસ્તક રસ્તામાં પડી ગયું ના ના અસત્ય હું ન જ બોલી શકું લિંકન કહે છે ના ના અસત્ય હું ખોટું તો બોલી જ ન શકું અસત્ય મારે ન જ બોલવું જોઈએ લિંકન છે એટલી નાની ઉંમરમાં પણ તેને આવા વિચાર આવે છે કે ખોટું ન બોલવું જોઈએ તો શું કરવું શું કરવું જોઈએ મારે શું કરવું જોઈએ મારે મારા શિક્ષકને લિંકન છે એને મનમાં ને મનમાં વિચાર આવે છે કે હવે મારે શું કરવું જોઈએ કે શિક્ષકને મારે શું કહેવું ખૂબ વિચાર મંથન લાઈટ એમ છેડોના ઇફેક્ટ પછી પાકો નિર્ણય ખૂબ વિચાર કર્યા ખૂબ મંથન કર્યું પછી તેને પાકો નિર્ણય કરવો નિર્ણય તેને કરી લીધો હમ રાઈટ હમ રાઈટ એટલે સાચું મારો આ જ નિર્ણય યોગ્ય છે ફક્ત આ જ નિર્ણય નિર્ણય કર્યો લિંકને એટલે એ કહે છે કે મારો આ જ નિર્ણય સાચો છે ફક્ત આ જ નિર્ણય તો એ હવે એને નિર્ણય કર્યો તે કહે છે સાહેબ સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ લિંકન કહે છે કે સર શિક્ષક મને જે કંઈ સજા કરશે તે હું ભોગવી લઈશ પણ જૂઠું તો હું નહીં જ બોલું તો મિત્રો આપણે પણ જો આપણાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો આપણે જૂઠું કે અસત્ય ક્યારેય બોલવું ન જોઈએ અત્યારે સાહેબ પાસે હું જઈ અને હું એના સાચે સાચી વાત કહીશ લિંકન કહે છે અત્યારે હું શિક્ષક આગળ છું અને તેને બધી સાચી ઘટના કહીશ સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ ફેડ આઉટ આપણે સત્ય બોલીએ તે જ આપણો સાચો નિર્ણય હોય છે તો મિત્રો હવે દ્રશ્ય ત્રણ આપણે ભાગ બે તેમાં જોઈશું અહીં આપણે અટકીએ